નમસ્તે બાળ મિત્રો, સાદા શિક્ષણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે શીખીએ ધોરણ 5 પર્યાવરણ. પહેલી તે એક વાત કે બધા વાલીને ખબર છે, બધા વિદ્યાર્થીઓની બી ખબર છે, એ જાણી લો કે ધોરણ 5 પર્યાવરણનું પુસ્તક બદલાયેલું છે, એટલે કોઈએ જૂનું પુસ્તક ખરીદવું નહીં. હવે જોઈએ આપણે પાઠ 1 મજાની ઇન્દ્રિયો. પહેલું તો ઇન્દ્રિયો એટલે શું? આમ તો ઇન્દ્રિયો કઈ કઈ છે એ તો આપણે 1-4 ધોરણમાં શીખીને આવ્યા, પણ અહીંયા આવી છે ફરીથી મજાની ઇન્દ્રિયો. તો ઇન્દ્રિયો આપણે તો પેલા દરેક સજીવને ઇન્દ્રિયો છે, પણ એ મનુષ્યને પણ ઇન્દ્રિયો છે. પણ આપણે સજીવ સૃષ્ટિના બે ભાગ છે, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિમાં મનુષ્ય બી આવે, પશુ બી આવે, પક્ષી પણ આવે અને પ્રાણીઓ બી આવે, બધા ઇન્દ્રિયો ધરાવે. તો ઇન્દ્રિય એટલે શું? તો આપણી આસપાસનું જે વાતાવરણ છે એને જોવું, જાણવું, એનું અનુમાન કરવું, એનું અવલોકન કરવું, એના પ્રત્યેની લાગણી અનુભવી, એને માટેના જે શારીરિક આપણા જે અંગો રહ્યા એને કહેવાય ઇન્દ્રિયો. આપણે 1-4 ધોરણમાં શીખીને આવ્યા છીએ કે આપણા ઇન્દ્રિય અંગો કયા, તો કાન શું કામ કરે? સાંભળવાનું. ના તો સૂંઘવાનું. આંખ તો જોવાનું. જીભ તો સ્વાદ પારખવાનું. અને ચામડી તો લીસું, ખરબચડું, ગરમ, ઠંડુ એ બધાનો સ્પર્શ અનુભવે. આ આપણી ઇન્દ્રિયો વિશે તો આપણે જાણીએ છીએ. મનુષ્ય જીવન તરીકે તો આપણી ઇન્દ્રિયોનું તો આપણને જ્ઞાન છે જ, પણ આજુબાજુનું જે વાતાવરણ, પર્યાવરણ એટલે પરી એટલે આજુબાજુ અને આવરણ એટલે વાતાવરણ, આજુબાજુના વાતાવરણમાં જેટલા પણ કુદરતી પરિબળો છે એ બધા વિશેનું જે જ્ઞાન આપતો વિષય એટલે એને કહેવાય પર્યાવરણ. તો આપણે તો આપણા વિશેનું જાણીએ છીએ કે આપણા કયા ઇન્દ્રિયો શું કાર્ય કરે, પણ આપણી સાથે પશુ પક્ષીઓ પણ છે ને, તો આપણે એમના વિશેનું પણ કંઈક ઇન્દ્રિયો વિશે જાણીએ. તો આ પાઠમાં આપણે પશુ પક્ષીઓની ઇન્દ્રિયો વિશે શીખવાનું છે. તો ક્યાંક આપણે એક ઘણી વસ્તુ ખાતા હોય, ખાંડ ખાધી, મોહન થાળ ખાધો કે લાડુ ખાધો, ખાતા ખાતા સ્વાભાવિક છે કે આપણા હાથમાંથી થોડું નીચે પડી જાય. એ થોડો ઘણો પણ નીચે પડે અને થોડી વાર પછી 2-3 મિનિટ પછી જોઈએ તો ત્યાં શું આવે? શું આવે? કીડીઓ. એક કીડી, બીજી કીડી, ત્રીજી કીડી, લાઈન બંધ કીડીઓ આવી જાય. તો શું આપણે કીડીઓને ટેલિફોન કર્યો? આવી જજો કે અહીંયા ગળ્યું છે નહીં. તો એમને પણ ઇન્દ્રિયો છે. તો કીડીને પણ ઇન્દ્રિયો છે. પહેલાં એક કીડીને ખબર પડી એને સુગંધ પારખવાની સતેજ છે. એની ઇન્દ્રિય કઈ છે? સુગંધ પારખે. કઈ બી જગ્યાએ કઈ બી ઘણી વસ્તુ નીચે પડી હોય એને ખ્યાલ આવી જાય, એટલે એ જઈને સૂંઘી આવે. એની પાછળ પાછળ બીજી કીડીઓ પણ આવે. બધી કીડીઓ લાઈન બંધ હોય, કોઈ કીડી આડી અવળી જાય નહીં. કેમ? કે એક કીડી એની પાછળ સુગંધ છોડીને જાય છે, એટલે બીજી કીડી એ સુગંધની પાછળ એની પાછળ ચાલે, બીજી કીડી સુગંધ છોડે એની પાછળની બીજી કીડીઓ એની પાછળ, એટલે એક કીડી બીજી કીડીની પાછળ ચાલતી હોય છે. કે કીડી શું છોડીને જાય છે? સુગંધ છોડીને જાય છે. હવે કીડીઓમાં બી એવું હોય, એક વખત એવું અંદર ચોપડીમાં આપણે આપેલું છે કે એક કીડી પોતાના ધર્મથી બહાર નીકળી. આમ તો કીડીઓને પણ આપણા જેવું છે, આપણે પણ દુશ્મનો સામે લડવા માટે સૈનિકો છે, એમને બી સૈનિકો છે, પાલક માતા પિતાઓ છે, એમને પણ આયાઓ છે, નાના બાળકોનું પાલન પોષણ કરે. ઇંગ્લિશમાં 7મા પાઠમાં આવે છે પાઠ કીડીઓનું જીવન વિશેનું, એમાં એ બધું જ છે. સમય મળે તો કોકની પાસેથી ચોપડી લઈને જાણી લેજો. ઇંગ્લિશ સેમ 2માં છે. તો કીડીઓ પણ એવું કરે કે એક કીડી હતી પોતાની દરની બહાર નીકળી, ફરતી ફરતી ગઈ, તો એને બીજી કીડીઓનું હરોળ જતા જોઈ. હવે એને જોયું, બીજી કીડીઓ પાસે ગઈ, તરત જ એ તો પાછી આવતી રહી અને પોતાના દરમાં જતી રહી. કેમ એવું કર્યું? એનું કારણ કે એ કીડીઓની સુગંધ જુદી હતી અને આ કીડીઓની સુગંધ પણ જુદી હતી. એના ઉપરથી એને અનુમાન લગાવ્યું કે આ કીડીઓ આપણા જૂથની નથી,
એટલે આપણે એમની પાસે જવાય નહીં. તરત જ એ પોતાના દરમાં પાછી આવી ગઈ, અને દરમાં આવીને તારી પાછી રક્ષકે રોકી પણ પછી એની અંદર જવા દીધી. પણ બીજી કીડી એની પાછળ ગઈ તો એને જવા દીધી નહીં. કેમ કે એ બીજા જૂથની હતી, એની સુગંધ જુદી હતી, એટલે એને એને જવા દીધી નહીં. એટલે કીડીઓ એની પાછળ જે સુગંધ છોડીને જાય છે એને આધારે પોતાના જૂથને ઓળખી શકે છે. તો આ બી પ્રાણીઓની એક ઇન્દ્રિયનું મહત્વ. બીજું હવે જોઈએ આપણે કૂતરો. આપણે આપણી શેરીઓમાં, લાઇનમાં, સોસાયટીમાં, ગામડાઓમાં, ખેતરોમાં, રસ્તા ઉપર જતા આવતા આપણને અવલોકન કરવાની ટેવ નથી. એટલે પહેલેથી કહી દઉં છું કે પર્યાવરણ શીખીએ છીએ તો હવે અવલોકન કરવાની ટેવ પાડી દો. આજુબાજુનું વાતાવરણ વિશે શીખવાનું છે તો અવલોકન કરવાની ટેવ પાડવી પડશે. તો અવલોકન કરતા તમે જોયું હોય તો કૂતરો આમ ચાલતો ચાલતો જતો હોય ને તો નીચે કંઈક સૂંઘતો સૂંઘતો જ જતો હોય. એ સીધે સીધું થોડું તો ચાલે પાછું સૂંઘે, પાછું થોડું ચાલે પાછું સૂંઘે. તો એની પાછળનું કારણ શું? તો કૂતરાનું સૂંઘવા પાછળનું કારણ એ છે કે જે એ સૂંઘે છે ને એ શું સૂંઘે છે, એના જ જૂથનું જે કૂતરો હોય એના પેશાબ અને મળ સૂંઘે છે. ગમે ત્યાં કૂતરાએ કરેલા હોય એ પેશાબ અને મળની સુગંધને આધારે એ પોતાનો આગળનો રસ્તો શોધી કાઢે છે કે નહીં, હું જે રસ્તે જઈ રહ્યો છું એ મારા ઘર તરફ જ જઈ રહ્યો છે, મારા વિસ્તાર તરફ જઈ રહ્યો છે, એટલે હું ત્યાં સુરક્ષિત છું, અહીંયા મને કોઈ બીજા કૂતરાઓનો ભય નથી. હવે એ સૂંઘીને જતો હોય છે એનું કારણ મેં કહ્યું એમ કે એના મળ અને પેશાબ સૂંઘે છે, એટલે જેવી એની સુગંધ બદલાઈ જાય એટલે એ પાછો સતેજ થઈ જાય. એની સૂંઘવાની જે ઇન્દ્રિય છે એ સતેજ છે કૂતરાની પણ, એટલે એ શું થઈ જાય છે, એકદમ સતેજ થઈ જાય છે અને તરત સમજી જાય છે કે અહીંયા બીજો કૂતરો આપણા વિસ્તારમાં આવેલો છે. એ જો ભયાનક હશે કે આપણી ઉપર કોઈ હુમલો કરશે એની બી કે એ પાછા પોતા જૂથના કૂતરા જોડે ચાલ્યો જાય છે. તો આ રીતે દરેક સજીવોની માં એટલે કે પ્રાણીઓ અને પક્ષીઓને પણ એમની ઇન્દ્રિયોનું મહત્ત્વ છે. તો અહીંયા હવે આપણે બે ભાગમાં વેચ્યું છે, પક્ષીના ઇન્દ્રિયોની લાક્ષણિકતા અને પ્રાણીઓના ઇન્દ્રિયોની લાક્ષણિકતા. આજે હવે આપણે આ પાર્ટ વનમાં પક્ષીની ઇન્દ્રિયોની લાક્ષણિકતા વિશે શીખીશું. પક્ષીઓ તો આપણે જોયા ને, ઘર આંગણાના પક્ષીઓ છે, જંગલમાં ગયા હોય તો પક્ષીઓ જુદા જોવા મળે, ખેતરમાં ગયા હોય તો જુદા જોવા મળે, નદી કિનારે જઈએ તો જુદા જોવા મળે, સમુદ્ર કિનારે જઈએ તો જુદા જોવા મળે. પણ એ પક્ષીઓની રહેણી કણી બધા જ આપણે ક્યાંક જતા હોય ને ક્યાંક કબૂતરને ચણવા માટેના દાણા નાખેલા હોય ત્યાં કબૂતરો શાંતિથી ચણતા હોય, પણ જેવા આપણે થોડે દૂર એની એની જઈએ તો બધા શું કરે, ઉડી જાય, ભય લાગે, ડર. એ ડર અને ભય એ પણ એમની ઇન્દ્રિયોના આધારે એમને ખબર પડી કે કોઈ આવી રહ્યું છે એટલે બધા ઉડી જતા હોય. તો આ રીતે પક્ષીઓની ઇન્દ્રિયોની લાક્ષણિકતાઓ પણ છે, આપણે એના વિશે થોડું શીખીએ. સૌથી પહેલું કે ઘણા એવા પક્ષીઓ છે કે એની માથાની બે બાજુ, આ જે માથું છે આપણે સામે માથા પર જાય, એને માથાની બે બાજુ આંખ હોય છે. આ જે માથું રહ્યું એની બે બાજુ આંખો હોય છે અને એનાથી એ જોતા હોય. તો એવા કયા પક્ષીઓ? તો કાગડો, કબૂતર અને ચકલી, કે જેની માથાની બંને બાજુ આંખો હોય. બીજું, હવે દરેકને બે આંખો, બંને આંખ વડે શું કરે છે, એ અલગ અલગ વસ્તુ જોઈ શકે છે. પક્ષીઓને એવું છે કે બંને આંખ વડે એક આ તરફનું અને એક ડાબી તરફનું ગણો ને એક જમણી તરફનું, એ બંને આંખોથી અલગ અલગ વસ્તુ જોઈ શકે છે. એ પણ એના ઇન્દ્રિયોની લાક્ષણિકતા છે. હવે કે જો પક્ષી આમ સીધું જોતું હોય, અવલોકન કરવાનું મેં કહ્યું ને કે અવલોકન કરતા રહેવાનું જ્યારે જ્યારે નવરા પડો ત્યારે, કે જો પક્ષી સીધું જોતું હોય તો ધ્યાનથી જોશો તો આપણે લાગે કે એક જ વસ્તુ પર એનું ધ્યાન કેન્દ્રિત થયેલું હોય છે. પક્ષી સીધું જ જોતું હોય તો એની બંને આંખોનું ધ્યાન એક જ વસ્તુ ઉપર કેન્દ્રિત થયેલું હોય છે અને એના આધારે જ તે એ વસ્તુ અને પોતાના વચ્ચેનું અંતર જાણી શકે છે. એના આધારે તો શું કરી શકે છે, એ વસ્તુ અને પોતાના વચ્ચેનું અંતરનું એ અનુમાન લગાવી શકે છે અને પછી એ વસ્તુનો જો શિકાર કરવાનો હોય તો શિકાર કરે, ખાવા માટે મેળવવાનું હોય તો ખાવા માટે જઈ અને એ વસ્તુ પોતાનો ખોરાક મેળવી લેતું હોય છે. એટલે સીધું જોતી હોય તો બધી નજર એક જ વસ્તુ પર કેન્દ્રિત કરે અને વસ્તુ અને પોતાના વચ્ચેનું અંતર માપી લેતા હોય છે. એ પણ એમની એક લાક્ષણિકતા છે. બીજું,
જો એક જ વસ્તુ ઉપર બે આંખ કેન્દ્રિત કરે, બે આંખો વડે એક જ વસ્તુ ઉપર જો પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે તો જોવાનો વિસ્તાર વધી જાય. એટલે કે થોડું દૂર દૂર સુધી પણ એ જોઈ શકીએ, વિસ્તાર વધારે. એનો મતલબ આપણે પણ ક્યાંક જોતા હોય તો ખુલ્લા આપણે આપણા ઘર આગળ બહાર નીકળીને લાઇનમાં નીકળીને બહાર જોઈએ તો આપણને કેટલું દેખાય, આપણી લાઇનના મકાનો હોય, સામેની લાઇનના મકાનો હોય, એની સામે કોઈ હોય થોડું, પણ ખુલ્લા મેદાનમાં ઊભા રહ્યા હોય તો રોડ ઉપર આપણે વચ્ચે ઊભા રહ્યા, રોડ સીધે સીધો જતો હોય, પહાડી પ્રદેશોમાં ઉપર ચડીને જોઈએ તો શું થાય, બધું ખુલ્લું હોય એટલે આપણને જોવાનો વિસ્તાર શું થઈ જાય, વધી જાય. આપણે દૂર દૂર સુધી જોઈ શકીએ, વચ્ચે કોઈ ડિસ્ટન્સ આવે, ડિસ્ટર્બન્સ આવે નહીં. તો આમાં પણ એવું જ છે કે જો એ બંને આંખો કોઈ વસ્તુ ઉપર કેન્દ્રિત કરે છે તો એની જોવાની દ્રષ્ટિનો વિસ્તાર વધી જાય છે. એટલે કે દૂર દૂર સુધીની પણ વસ્તુ જોઈ શકે છે, એ પોતાનો ખોરાક પણ શોધી શકે છે. બીજું, હવે ઘણા પક્ષીઓ એવા છે કે એમની આંખો એકદમ સ્થાયી છે, એમની આંખો કેવી છે, સ્થાયી છે, એટલે કે હલનચલન કરી શકતી નથી. હવે એ પક્ષીઓની આંખો તો બે છે પણ સ્થાયી, એટલે આમ જોવું હોય તો આમ નજર કરવી પડે, આમ જોવું હોય તો આમ નજર કરવી પડે, એટલે એને વારંવાર પોતાની ગરદન એટલે કે ડોક હલનચલન કરવી પડે છે, એટલે કે હલાવવી પડે છે. એટલે તમે જોજો કબૂતરને ક્યાંક જોતા હશો તો આમ કરીને જોતું હશે, ઘણી વખતે આમ જોતું હોય તો આમ કરીને જોવે, કાગડો પણ ક્યાંક જોતો હોય તો આમ કરીને જોવે કે એને આંખો કેવી છે, સ્થાયી છે, જે હલનચલન કરી શકતી નથી. એટલે પોતાનો ખોરાક શોધવા માટે કે કોઈ વસ્તુ જોવા માટે એને ડોક એટલે કે ગરદન આમ તેમ હલાવવી પડે છે. હવે ઘણા બીજા એવા પક્ષીઓ છે કે જે આપણા કરતાં ચાર ગણો દૂર જોઈ શકે છે. કેવું? આપણા કરતાં ચાર ગણો દૂર જોઈ શકે છે, કે આપણે એક કિલોમીટરનું જોઈ શકતા હોય તો તેઓ ચાર કિલોમીટરનું સુધી જોઈ શકે, આપણે બે કિલોમીટર સુધી જોઈ શકતા હોય તો તેઓ આઠ કિલોમીટર દૂર સુધી જોઈ શકે છે. એટલે એવા ઘણા પક્ષીઓ છે કે જે આપણા કરતાં ચાર ગણો દૂર જોઈ શકે છે. દાખલા તરીકે સમડી, ગરુડ અને ગીધ, શિકારી પક્ષીઓ, કારણ કે આકાશમાં ઉડતા હોય તમે સમડી રહી ઊંચે સુધી ઉડતી હોય છે, પણ જો જમીન ઉપરથી ક્યાંક સાપ સરવડાર કરતો જોઈ રહ્યો તો સાપ, કેટલા જંગલમાં તો કેટલા બધા પાંદડા પડ્યા હોય, કેટલા બધા ઝાડ હોય, એની ડાળીઓ વચ્ચે ડિસ્ટર્બન્સમાં આવતી હોય, તેમ છતાં પણ તે આકાશમાં ઉડતી હોય તેમ છતાં પણ ઝડપ મારી અને પછી તે સાપને પકડીને લઈ જતી હોય છે. એનું કારણ છે કે તેઓ ચાર ગણો દૂરથી જોઈ શકે છે અને પોતાનો શિકાર એટલે કે ખોરાક મેળવી લે છે. હવે પહેલાં મેં કહ્યું એમ કબૂતરો ચણતા હતા, આપણે ત્યાંથી પસાર થયા, ક્યાંક દૂર ક્યાંક કોઈ બોમ્બ ફૂટવાનો કે કોઈ વસ્તુ પડવાનો અવાજ આવ્યો તો તરત જ આખું ટોળું ઉડીને દૂર જતું રહેતું હોય છે, ભય અને ડરની લાગણી અનુભવી. એની પાછળ હવે આપણે બધા એમ કહીએ કે ભાઈ મારે તો સાંભળવા કાન છે, જેને કાન ના હોય તો આપણે શું કહીએ, બૂચો, બેરો, સોરી, એને આપણે શું કહીએ, બેરો, કે સાંભળતો જ નથી. તો પક્ષીઓને તો ક્યાં કાન છે, પણ આપણે એકથી ચારમાં શીખીને આવ્યા છીએ પક્ષીઓને કાન હોતા નથી છતાં પણ તેઓ સાંભળી શકે છે. કેમ? કે એમને કાન નથી હોતા પણ પીંછાથી ઢંકાયેલા નાના નાના છિદ્રો હોય છે એમના શરીર ઉપર, જેના દ્વારા તેઓ અવાજ સાંભળી શકે છે. બીજો, હવે ડર તો આપણને બધાને લાગે, અત્યારે બધાને કોરોનાનો લાગે છે ને, બારંબાર નહીં જવા દેતા મમ્મી, વરસાદનું પાણી ભરાયેલું હોય તો કે ના ભાઈ હું તો પાણીમાં ચાલું નહીં, તો એવા ભૂકંપ આવે, ધરતીકંપ આવે, ધરતી ડોલતી હોય તો પણ આપણને, તો એવા ડર ના, તો ભૂકંપ આવવાનો હોય. જો હવે આપણે ઘણા બધા આગાહી કરનારા હોય છે ખગોળશાસ્ત્રીઓ કે આ ભૂકંપ આવશે, વાવાઝોડું આવશે, ગ્રહોના આધારે કહેતા હોય છે કે આવી મહામારી આવશે, બધું અત્યારે બધા કહેતા હોય છે ને, સેને આધારે ભૂકંપની આગાહી, કે આપણા અંબાલાલ પટેલ આપણા ગુજરાતના પ્રખ્યાત આગાહીઓ કરતા હોય છે ને બધી મનુષ્યને લોકોને ગભરાવવા માટે, ખરેખર સાચું હોય છે એ લોકો કઈ રીતે અનુમાન લગાવે, કઈ રીતે એમને ખબર પડે, કારણ કે એ આપણા જેવા માણસ છે, આપણે એ માણસ છીએ. એની પાછળનું કારણ છે એ લોકો ખગોળશાસ્ત્રીઓ છે. ખગોળ એટલે જમીન, બધી જમીન વિસ્તાર આવી જાય, પ્રાણી પશી પક્ષી એમાં જે રહેતા હોય બધાના જીવન વિસ્તાર, એમના જીવનના જીવન જીવવાની જે રીત છે એનું અવલોકન કરે અને એના આધારે તેઓ આગાહી કરતા હોય છે. એટલે કે ભૂકંપ, પૂર અને વાવાઝોડાની તેઓ આગાહી કરતા હોય છે. એની પાછળનું કારણ છે
જે પક્ષુ પક્ષીઓ રહ્યા ને એ એમને કોઈ ડર કોઈ ભય એવું લાગતું હોય ને ત્યારે એમના અવાજ અલગ અલગ પ્રકારના કાઢે છે. રોજ એનો અવાજ જુદો હોય, મોર ટેવ ટેવ બોલે બરાબર, ચકલી ચીચી બોલે, કાગડો કાકા કરે, પણ જ્યારે તેઓ ભયમાં હોય, કંઈક આફત આવવાની છે એવું જ્યારે એમને લાગે છે ત્યારે એ લોકો અલગ અલગ પ્રકારના અવાજ કરે છે. અને એના આધારે તમે જોજો જમીનમાંથી જે જીવ જે સાપ ને બધા રહેતા હોય, સાપ નાગ કોબરા જે આપણે કહીએ, એ બધા જમીનમાંથી બહાર આવી જાય, પ્રાણીઓ દોડાદોડી કરે, રખડતા પ્રાણીઓ ઢોર હોય બધા દોડાદોડી કરવા લાગે, એવા બધા જે સંકેતો છે એને આધારે તેઓ એ અનુમાન લગાવતા હોય છે કે ભૂકંપ આવવાનો છે, પૂર આવવાનું છે કે વાવાઝોડું આવવાનું છે. એના માટે પણ તેઓ અલગ અલગ અવાજ કરે છે. તો આ પણ પક્ષીઓના ઇન્દ્રિયોની આ એક ખાસિયત છે. બીજું એવું નહીં કે મનુષ્યને દુશ્મન હોય, આપણે માનીએ ને એકલા મનુષ્યને દુશ્મન હોય એવું નથી. પક્ષીઓને પણ પોતાનું જીવન સુરક્ષિત ન લાગે તો એમને પણ એમના દુશ્મનોથી ડર લાગે. એમના દુશ્મનો એટલે આપણે મનુષ્ય, કેમ કે આપણે શિકાર કરીએ છીએ એમનો. શું કરીએ છીએ? શિકાર, આપણા આનંદ માટે, આપણા શોખ માટે પક્ષીઓનો શું કરીએ છીએ? શિકાર. તો આપણે એમના શું થયા? દુશ્મને મસ્ત મજાનું જીવન જીવતા હોય અને આપણે એમને મારી નાખીએ તો સારું લાગે નહીં, તો આપણા માટે આપણે એમના માટે દુશ્મન. તો એવા દુશ્મનો જ્યારે એમની ઉપર કોઈ હુમલો કરવાની તૈયારી કરતા હોય તો પક્ષીઓને પણ ભગવાને ઇન્દ્રિય આપેલી છે, એનો ઉપયોગ કરી અને અલગ અલગ પ્રકારના ભય અને ચેતવણીજનક સંકેતો આપણે આપણે પણ એવું છે ને, વાવાઝોડું આવવાનો સિગ્નલ નંબર 1 દરિયા કિનારે આપી દે, સિગ્નલ નંબર 2, સિગ્નલ નંબર 3, એવા 9 નંબર સુધીના સિગ્નલો વગાડતા હોય છે. આવે છે કે નહીં? હા, ગરમી વધારે પડવાની હોય તો યલો જો અને લીલો જો અને પીળો જો, એવા બધા અલગ અલગ કહેતા હોય ને, એ ઓરેન્જ જો અને, તો એ પ્રમાણેના તેઓ ચેતવણી સંકેતો આપે છે. તો પક્ષીઓ પણ પોતાની ઇન્દ્રિયનો ઉપયોગ કરી જો જમીન ઉપરથી કોઈ દુશ્મન એમની ઉપર હુમલો કરી રહ્યો હોય તો એ પક્ષી જાણી જતું હોય તો એક પક્ષી બીજા પક્ષીને એવા ચેતવણી સંકેતો આપે છે કે બીજા પક્ષી સમજી જાય છે કે જમીન ઉપરથી કોઈક દુશ્મન આવી રહ્યો છે. દાખલા તરીકે કોઈ સાપ એના માળામાંથી ઈંડા ખાવા જઈ રહ્યો હોય, કોઈ બિલાડી તો એવી એના ઈંડા ખાવા કે એના બચ્ચા ખાવા જઈ રહ્યો હોય, એને કે મનુષ્ય દરેક વખત, આ બધા એમના માટેના દુશ્મનો છે. પણ જો એ આવા બધા દુશ્મનો જે એને જમીન ઉપરથી એની પર એટેક કરવાના હોય હુમલો, તો તેઓ અલગ ચેતવણી સંકેત આપતા હોય છે. જો આકાશમાંથી આવા કોઈ બીજા આવા કોઈ દુશ્મનો આવવાના હોય તો તેઓ જુદા અવાજમાં ચેતવણી અને સંકેત આપતા હોય છે. હવે ઘણા પક્ષીઓ એવા છે કે જેમના આંખોનું કદ માથા કરતાં નાનું છે. તેમના આંખોનું કદ કેવું છે? માથા કરતાં નાનું. તો કયા? તો કાગડો, કબૂતર, ચકલી. એની આંખોનું કદ એટલે આપણે એકદમ જોઈ જ શકતા નથી, માથા કરતાં નાનું હોય છે. હવે ગરુડ પક્ષી એવું છે કે આપણા કરતાં 2 કિલોમીટર દૂર સુધી જોઈ શકે છે. એટલે 2 કિલોમીટર દૂર એનો કોઈ ખોરાક પડ્યો હોય કે રોટલી કે એ બી ખાય, એવું નથી કે બધા માંસાહારી છે એટલે બદમાશ જ ખાય, ક્યાંક રોટલી કે એઠવાડ કંઈ બી હોય તો ખાઈ જતા હોય છે, એટલે તો સફાઈ કામદારો કહ્યા એ બધાને. તો 2 કિલોમીટર દૂર કોઈ એનો કોઈ ખોરાક પડ્યો હોય તો તેને જોઈ શકે છે અને પોતાનું તૃષ્ણા સંતોષે. હવે લંગૂર નામનું પક્ષી છે એ હંમેશા ઝાડની ઉપરની ટોચ ઉપર જ રહે છે. બીજા પક્ષીઓની જેમ ડાળીઓ ઉપર બેસવાનું એવું નહીં, એની ટેવ જ છે, એ ઝાડની ઉપરની ટોચ ઉપર બેસે અને ત્યાં બેઠા બેઠા દુશ્મનો આવતા હોય ને જતા હોય એનું ધ્યાન રાખે અને પોતાનું ખોરાક પણ ત્યાંથી જ મેળવી લેતા હોય છે પોતાની નજર કરીને. કે જે લંગૂર એવું છે કે જે ઊંચા ઝાડ ઉપરથી ચેતવણી સંકેતો આપે છે અને બીજા પક્ષીઓ સાવચેત થઈ જતા હોય છે. આજે આપણે આ પાર્ટ 1માં આટલું શીખ્યા, હવે જોઈશું પાર્ટ 2. આભાર. ટક્કર દે.